ખટુદરા વિસ્તારમાં ખાડી કિનારે રહેતા શ્રમિકની 2.5 વર્ષીય બાળકને અજાણ્યો ઉઠાવી ગયો હતો, જે અંગે પોલીસને જાણ કરાતા જ પોલીસે શોધખોળ હાથ ધરી હતી. ત્યારે પોલીસને અપહરણ કરનાર બાળકીને લઈને પાંડેસા વિસ્તારમાં ફરી રહ્યો હોવાની માહિતી મળતા જ અપહરણકારને પકડી પાડી તેના ચુંગાલમાંથી માસૂમને છોડાવી દીધી છે. ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ખટોદરા વિસ્તારના ખાડી કિનારે રહેતા શ્રમજીવી ભંગારની લારી ચલાવે છે. તેની પત્નીનું મૃત્યુ નિપટતા તેની 2.5 વર્ષની બાળકીની ઉછેરની જવાબદારી તેના શિરે આવી હતી. દરમિયાન સોમવારે સવારે 10 કલાકે ભંગારની લારી લઈ પુત્રીને સાથે રાખી નીકળ્યા બાદ પિતા પુત્રી જીત ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી સામે ખાડી કિનારે આવ્યા હતા. તે પિતા કામ અર્થે ગયા હતા અને પુત્રીને લારી પાસે મૂકી હતી. એ સમયે રમતી બાળકી પર અજાણ્યાની નજર પડતા તે બાળકીને બદકામ કરવાના ઈરાદે ઉંચકી ગયો હતો. બનાવ અંગે શ્રમિકને જાણ થતાં જ આમ તેમ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ બાળકની કોઈ જ ભાળ નહીં મળતા ખટોદરા પોલીસ મથકે દોડી ગયો હતો. પોલીસે બાળકીને શોધવા માટે ત્વરિત ટીમો કામે લગાડી હતી અને સોશિયલ મીડિયામાં અપહરણ થયેલી બાળક સાથેની પોસ્ટો વાયરલ કરી હતી, તો સાથે 40 જેટલા સીસીટીવી તપાસવા અને બાતમી ધારણ પર પોલીસે કામે લગાડ્યા હતા. અંતે બાળકીને લઈને ફરતો યુવાન પાંડેસરા પ્યુસ પોઈન્ટ પાસે કિસમની નજરે પડતા તેને શંકા ગઈ હતી અને પાંડેસરા તથા ખટોદરા પોલીસને આ બાબતની જાણ કરી હતી. તેથી ખટોદરા પોલીસે તાત્કાલિક પ્યુસ પોઈન્ટ ધસી જઈ બાળકીને અપહરણકારના હાથમાંથી છોડાવી હતી. તેમણે અપહરણકારની પૂછપરછ કરતા તેને પોતાનું નામ વિક્રમ બડેલાલ યાદવ હોવાનું જણાવ્યું હતું. તે રખડતું જીવન ગાડીની છૂટક મજૂરી કરતો હોવાનું પણ કહ્યું હતું. હાલ તો પોલીસે વિક્રમ યાદવની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે. ખટોદરા પોલીસ સ્ટેશન કી હદ મેં આકાંક્ષા હોસ્પિટલ કે પાસ મેં भंगार का काम करने वाले एक व्यक्ति ने उसकी बेटी 2.5 साल की उसके साथ में थी और सुबह 7 बजे से 10 बजे वो कहीं चला गया अपनी भंगार की लारी पे अपनी बेटी को छोड़ के, तो पीछे से बच्ची गायब हो गई. तो उसने खुद इधर उधर ढूंढा और उसके बाद में खटोदरा पुलिस स्टेशन में अप्रोच किया. खटोदरा पुलिस स्टेशन में सूचना मिलने के बाद में अलग अलग टीमें बना के आसपास के सीसीटीवी चेक करवाए. सारे बातमीदार हैं, लोकल जो लोग हैं, लोकल व्हाट्सएप ग्रुप है, उन सभी में बच्चे का फोटो जो है वो शेयर किया गया. जो बच्ची को ले जाने वाला आरोपी था उसका फोटो सीसीटीवी से लेके वो शेयर किया गया. तो ये टीम ने मेहनत करने के बाद में कंट्रोल रूम के सारे फुटेज चेक करने के बाद में बच्ची को पांडेसरा की हद से रिकवर किया गया. और ले जाने वाला आरोपी जो है विक्रम बड़ेलाल यादव, ये पंचवटी सोसाइटी LIG आवास पांडेसरा में रहता है और छुटक मजदूरी का काम करता है. मूल रूप से यूपी का रहने वाला है. तो आरोपी को अभी कस्टडी में लिया है, बच्ची को रिकवर किया है और बच्ची को मेडिकल करवाने के लिए सिविल हॉस्पिटल में अभी रेफर किया है. सर, इसका अपहरण करने का कारण क्या था? अभी तक ऐसा कोई कारण नहीं सामने आया है, उसकी पूछताछ कर रहे हैं. आरोपी खुद भी उसका ऑपरेशन हुआ है थोड़े दिन पहले सिविल हॉस्पिटल में और वहां से निकलने के बाद उसने इस क्राइम को अंजाम दिया. तो उसका मेडिकल करवा के बाद में उससे पूछताछ करेंगे. अगर कुछ रीजन इंटेंशन सामने आता है तो आपको इन्फॉर्म करेंगे. नहीं, अभी तक कोई बैकग्राउंड सामने नहीं आया. फिजिकली जाके टीम ने 40 जितने सीसीटीवी चेक किए और कंट्रोल रूम के जो सेंट्रलाइज सीसीटीवी है वहां बैठ के टीम लगभग इस एरिया के जितने भी सीसीटीवी हैं सबको उन्होंने चेक किया. હાલ તો સુરત પોલીસ અને તેમાં પણ ખટોદરા પોલીસની ત્વરિત કામગીરીને લઈને એક બાળકની હાલ જિંદગી બચી જવા પામી છે. ત્યાં ખટોદરા પોલીસની કામગીરીને લઈ ખરેખર પોલીસને સલામ કરવા જેવું છે. અઝર કુરશી સાથે હર્ષદ સેટા.